चलो स्टार्ट करिए। 27वां प्रश्न गाइड में पत्थरों पर आबोहवा परिबळों ने सदियों वडे प्रेरित लांबा काळ की विकट असर थी भूमि नु निर्माण थाय छे समझाओ। थोड़ी माटी लो तेने पानी भरेला बीकर में नाखो। लीधेली माटी ना लगभग 5 गणो बीओ पानी बीकर में होवो जोईए। माटी ने पानी बराबर हलावी भेगा करो। त्यारबाद माटी ने नीचे जांबा दो। કેટલા સમય પછી અવલોકન કરો બીકરા તળિયાની માટી સમાન છે કે સ્તરોમાં વિભાજિત છે? બીકરા તળિયાની માટી સ્તરોમાં વિભાજિત છે। જો સ્તરોનું નિર્માણ થયેલું હોય તો એક સ્તર બીજા સ્તરથી કેવી રીતે ભિન્ન છે? ભૂમિએ વિવિધ કદના કણોનું મિશ્રણ છે। તેમાં મોટા કદના કણો ધોતી નીચે અને હલકા અને નાના કદના કણો જમા ઉપરના ભાગમાં જમા થાય છે। કણના કદના આધારે એક સ્તર બીજા સ્તરથી ભિન્ન થાય છે। આપણે એક બીકર લેવાનો, એ બીકરમાં થોડી માટી લેવાની, જેટલી માટી થી એના કરતા 5 ગણું પાણી લેવાનું અને પછી એને મૂકી રાખો તો તમે થોડા સમયમાં જોશો કે એમાં મોટા કદના કણો બધા નીચે જોવા મળશે અને નાના નાના કણો બધા ઉપર જોવા મળશે। આ રીતે જમીનનું નિર્માણ થાય છે। એટલે એવું કહી શકાય કે જમીનની અંદર ઘણા બધા સ્તરો જોવા મળે છે। જમીનની અંદર ઘણા બધા સ્તરો જોવા મળે છે, એમાં સ્તર એમના કણોના કદને આધારે આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ। ચલો ભૂમિનું બંધારણ અને તેમાં જોવા મળતા ઘટકોનું મહત્વ સમજાવો। હા, ઉપરનું રહ્યું પાણી સવડી પર કંઈક કરતું દેખાય છે તો હા, પાણી સવડી પર જીવન સદી અથવા નિર્જીવ ખાસ કરી ઘટતા કાર્બનિક ઘટક કરતા જણાય। શું કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલા હોઈ શકે છે? તમે કેવી રીતે ચકાસશો? હા, ક્ષાર હોઈ શકે છે, તે પાણીના સ્વાદ પરથી ચકાસી શકાય છે। ચલો ભૂમિ એક મિશ્રણ, ભૂમિ એક મિશ્રણ છે। તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિ કણો, ખનિજ પોષક તત્વ, હ્યુમસ, સૂક્ષ્મજીવો, અળસિયા વગેરે આવેલા હોય છે। ભૂમિની અંદર શું છે? તો ભૂમિની અંદર અજૈવિક ઘટક, નિર્જીવ ઘટકો અને જૈવિક ઘટકો સજીવો પણ આવેલા હોય છે। અજૈવિક ઘટકોમાં કોણ છે? તો ભૂમિ કણો જુદા જુદા પ્રકારના, તે સિવાય ખનિજ તત્વો, તે સિવાય હ્યુમસ, સૂક્ષ્મજીવો અને અળસિયા, એ બધા સજીવો છે। એટલે કે ભૂમિ કણો, પોષક તત્વો, હ્યુમસ, અળસિયા અને સૂક્ષ્મજીવો, એ બધા ભૂમિની અંદર આવેલા ઘટકો છે। ભૂમિ કણો એમાં કોણ સમાવેશ થાય? તો કે ભૂમિ કણોમાં કાપના કણો, માટીના કણો અને રેતીના કણોનો સમાવેશ થાય છે। એના આધારે જમીનનો પ્રકાર નક્કી થાય છે। ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે। જેટલા ખનિજ તત્વો જમીનમાં વધારે હોય એટલે એની ફળદ્રુપતા વધારે કહેવાય। ભૂમિમાં તેની પ્રાપ્તિ ભૂમિ કયા પથ્થરોમાંથી બનેલી છે તેના પર આધારિત હોય છે। હવે આ પોષક તત્વ ક્યાંથી આવે? જમીન જે ખડકોમાંથી બનેલી હોય એ ખડકની અંદર કયા તત્વો છે એને આધારે જમીનની અંદર ખનિજ તત્વોનું પ્રમાણ જાણી શકાય છે। ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે, ભૂમિમાં તેની પ્રાપ્તિ ભૂમિ કયા પથ્થરમાંથી બનેલી છે તેના પર આધારિત છે। વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે પોષક તત્વો ખૂબ જ અગત્યના છે। ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ કહેવામાં આવે છે। હ્યુમસ એટલે શું? તો કોઈ સજીવ મૃત્યુ પામ્યું હોય, એમના મૃતદેહ અને એમના ટુકડાઓ, અવશેષો એ બધા પડ્યા રહે અથવા કોઈ સડી ગયેલા પદાર્થો હોય, તો સડી ગયેલા કાર્બનિક પદાર્થને હ્યુમસ કહેવામાં આવે છે। હ્યુમસ કે ભૂમિમાં હ્યુમસના પ્રમાણને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે। એની અંદર જેટલા હ્યુમસ વધારે હોય એટલા કાર્બનિક પદાર્થ વધારે છે, સળતા પદાર્થો વધારે, તો એને કારણે જમીનની ફળદ્રુપતામાં વધતી જાય છે। જેટલા કાર્બનિક પદાર્થ વધારે એટલી જમીન વધારે ફળદ્રુપ બને, તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવે છે, હવા અને પાણીની ભૂમિને અંદર દાખલ થવામાં મદદરૂપ કરે છે। આમ હ્યુમસ બહુ જરૂરી, જેટલા વધારે હ્યુમસ એટલા કાર્બનિક ઘટકો વધારે, એટલા કાર્બનિક ઘટકો વધારે એટલી જમીન છિદ્રાળુ બને, છિદ્રાળુ બને એટલે જમીનની અંદર હવા અને પાણીની અવર જવર પણ સરળતાથી થાય છે। હ્યુમસ અને સૂક્ષ્મજીવો ભૂમિકણો સાથે ઉપરના સ્તરમાં હોય, ઉપરના સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે। એટલે ભૂમિના ઉપરના સ્તરમાં જ આ બધા હ્યુમસ હોય અને એને કારણે જેટલા હ્યુમસ વધારે હોય એની જમીન વધારે વધારે સારી છે, સારી ગુણવત્તા વાળી છે એવું કહી શકાય છે। અળસિયા એ ખેડૂતના મિત્રો હોય। અળસિયા શું કરે? એ ભૂમિને ઉપર નીચે કરે, અળસિયા ઉપર ખાઈ લે, સોરી એ અળસિયા છે નીચે જાય, નીચે લઈને બધું ખાઈ આવે, ખાઈને એને ઉપર આવીને એને ટોયલેટ કરે, બધું બહાર કાઢે, એટલે એ ઉપર અસ્તરમાં નીચેનું ખાધું બધું બહાર, નીચે બધા તત્વો હતું એ તત્વો ખાતા એ ઉપર એ બહાર, બીજું ઉપર નીચે ઉપર નીચે કરે એટલે જમીન ખેડાય, એટલે જમીન પોચી બને અને નીચેના પોષક તત્વો જમીનના ઉપરના સ્તરમાં આવી જાય, એટલે વનસ્પતિના મૂળ એટલે સહેલાઈથી, વનસ્પતિના મૂળ સહેલાઈથી આ પોષક તત્વોને
લઈ શકે છે. અળસિયા ભૂમિને ઉપર નીચે કરી ભૂમિનો કુદરતી ખેડાણ કરે છે, ભૂમિના પોષક તત્વોનું પુનઃ સક્રિયકરણ પણ કરે છે. ગેમિંગ વાંચી લો કે જો પ્રશ્ન હું પૂછું છું અને પછી આ કરી કરવાનું કરવા. બરાબર થઈ ગયું? હા, ભૂમિના કણો ખનિજ તત્વ અને હ્યુમસ અને જૈવિક ઘટકોમાં સૂક્ષ્મ જીવો અને અળસિયા. ચલો, ભૂમિકણોમાં કણો કણો સમાવેશ થાય છે. ભૂમિકણોમાં ભૂમિકણો કાર્બનિક પદાર્થો કે જેમાંથી કાર્બનિક ઘટકો છૂટા પડે છે અને જેમાંથી પોષક તત્વ જમીનમાં મુક્ત થાય એને હ્યુમસ કહેવામાં આવે છે. જેટલા હ્યુમસ વધારે હોય એટલી જમીન વધારે ને વધારે ફળદ્રુપ ગણાય. હ્યુમસ જમીનની ઉપરની સપાટીએ હોય છે. સૂક્ષ્મ જીવો એમાંથી કાર્બનિક ઘટકોને છૂટા પડે. અળસિયા કેવી રીતે ભૂમિના નિર્માણમાં મદદરૂપ થાય છે? જમીનમાં નીચેના સ્તરમાં રહેલા પોષક તત્વોને ખાય છે અને ઉપરના સ્તરમાં આવીને પોષક તત્વોને શરીરમાં નિકાલ કરે, મળો શરીર દ્વારા નિકાલ કરે. અને જમીનમાં નીચે રહેલા પોષક તત્વો ઉપરના સ્તરમાં આવે વળી તે ઉપર નીચે કરવાથી જમીન ભૂમિ પર શું અસર થાય? આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. આપણે બહુ વધારે પડતું કૃત્રિમ ખાતર જમીનમાં નાખીએ અને વધારે પડતા જંતુનાશક દવાનો છંટકાવ કરીએ તો એ જમીનની અંદર તે રસાયણ ગમા પડ્યા અને એને કારણે ધીમે ધીમે એ રસાયણને કારણે
આ અળસિયા છે સૂક્ષ્મ જીવો છે એમના ઉપર અસર થાય અને એને કારણે જમીનનું પ્રદૂષણ થાય છે. આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરની જંતુનાશકનો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત ભૂમિ પરથી વનસ્પતિ આવરણ દૂર કરવાથી પણ ભૂમિ પ્રદૂષણ થાય છે. જમીન પરથી વનસ્પતિનું આવરણ દૂર થઈ જાય જંતુનાશક દવા રસાયણ જમીનમાં ગયા કે ખાતરો કૃત્રિમ ખાતરના રસાયણ જમીનમાં જાય છે એનો ઉપયોગ તો અળસિયા કરવા ગયા તો બી ખબર પડે કે શું થયા તે થઈ જાય અને એના શરીરમાં ઝેરી અસરો ચાલુ થાય અને અળસિયાની મૃત્યુ પણ થઈ શકે છે. જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે તો ઉપજાઉ ભૂમિ ઝડપથી બિન ઉપજાઉમાં પરિવર્તન પામે. જો કૃષિ એટલે કે ખેતી યોગ્ય રીતે ન કરવામાં આવે તો ઉપજાઉ એ સારી જમીન છે એ પણ પડતર જમીન બિન ઉપજાઉ જમીનમાં રૂપાંતરિત થઈ જાય છે. ઉપયોગી ઘટકો ભૂમિ પર દૂર થવાથી અને હાનિકારક પદાર્થો ભૂમિમાં વળી જવાથી ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. જે કામના ઘટકો છે એ દૂર થઈ જાય, અળસિયા નાશ પામે, સૂક્ષ્મ જીવો નાશ પામે, કાર્બનિક ઘટકો ઓછા થઈ ગયા, હ્યુમસ ઓછું થઈ ગયું, એની જગ્યાએ રસાયણો જમીનમાં ઉમેરતા ગયા એટલે જરૂરી ઘટકો ઓછા થતા ગયા અને હાનિકારક ઘટકો વધતા ગયા. એને કારણે જમીનનું પ્રદૂષણ વધતું જાય છે, જમીનની ફળદ્રુપતા ઘટતી જાય, જે વિવિધતા નાશ પામે. પરિબળ એવા પણ છે કે જે જમીન ને નાશ પણ કરી શકે છે. દાખલા તરીકે આપણે તાવ મટાડવો હોય, બહુ ભારે દવા લીધી એ રોગ નો નાશ કરનાર છે, પણ એ ભારે દવાની સાઇડ ઇફેક્ટ શરીરમાં થાય એવું છે. કેટલાક પરિબળ ભૂમિ નિર્માણ માટે જવાબદાર છે કે ભૂમિ બનાવવા માટે આદવી છે અને એ ભૂમિનું નષ્ટ કરવા માટે પણ કારણભૂત બની શકે છે. કેવી રીતે? એક સ્થળે જોવા મળતી ભૂમિ લાંબા સમયના અંતે નિર્માણ પામેલી હોય છે, પરંતુ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે કેટલાક જવાબદાર પરિબળ પવન અને પાણી તેને સ્થાને બીજા સ્થળે સ્થાનાંતર કરવા માટે પણ જવાબદાર હોય. તમે સમજો કે જોરદાર પૂર આવ્યું તો પૂરથી ખડકના નાના નાના કણો બન્યા, એ કણો એક જગ્યાએથી ક્યાં આવી ગયા? બીજી જગ્યાએ. આપણે સમજાયું એ બીજી જગ્યાએ જમીનનું નિર્માણ થયું, એ બીજી જગ્યાએ જમીનનું જે નિર્માણ થયું. હવે વિચાર કરો જમીનનું નિર્માણ બીજી જગ્યાએ કે પ્રકાર મોડો મોડો આવે છે, મેસેજ જોયો હતો કેટલા ઘણા ટાઈમ લાગ્યો હતો? હા, ચાલે લગીને આવેલો ભૂલ એને ફોને કરો પણ ઘેર કોઈ ફોન પડે ભૂમિનું નિર્માણ એક જગ્યા થી બીજી જગ્યાએ થાય, એવું નથી કે અહીંયા એક નિર્માણ થયું અહીંયા થઈ ગયું. આ જગ્યાએ ભૂમિ પર ક્યાંથી તૂટી આવી છે? પવન અને પૂર દ્વારા, પાણી દ્વારા એક જગ્યાએથી ભૂમિના કણો ભસડાઈને બીજી જગ્યાએ. તો આ બાજુ ફાયદો થયો, આ બાજુ શું થયું? ખબર પડે હું શું બોલું? એટલે ભૂમિના નિર્માણ માટે જવાબદાર પરિબળ પવન અને પાણી એ સારા હતા, પણ એ એક જગ્યાએ ભૂમિનું નિર્માણ કરે તો બીજી જગ્યાએ ભૂમિમાં શું કર્યું? એમણે નાશ કર્યું, નુકસાન કર્યું. ભૂમિ પર જયારે વનસ્પતિ આવરણ ન હોય ત્યારે તીવ્ર પવન કે પાણીની તીવ્ર પ્રવાહની ભૂમિના પણ સ્થાનાંતરિત થઈ છે. આપણે જંગલોના મહત્વમાં ભણ્યા હતા, નાના ધોરણમાં વૃક્ષોના મહત્વમાં ભણ્યા છે કે જમીનને જકડી રાખવાનું કામ કરે વૃક્ષો, વધુ વધુ વૃક્ષો આવવા જોઈએ, એના કારણે જમીન જકડાઈ જાય. વરસાદ બહુ આવ્યો, પૂર આવ્યો તો અને વાવાઝોડું આવ્યું કે પવન જોરદાર આવ્યો તો વૃક્ષોને કારણે એ જમીનના કણો બહુ દૂર દૂર સુધી જઈ શકે
એને જમીનને ગબડી રાખી દે, જમીનનું ધુમાર થતું નથી. પણ હવે તમે સમજો વૃક્ષ જ નથી, બધું ઉડવા પાછું, જમીનનું ધુમાર બહુ થઈ જાય. મજબૂત પથ્થર બહાર આવે, ભૂમિ નષ્ટ થાય, ખાલી પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહીં થાય. સમજો અત્યારે આપણે વનસ્પતિ ઉગાડીએ જમીન પર ઉગાડીએ, પણ એની નીચે શું છે? એની નીચે મોટા મોટા પથ્થરો છે. એ પથ્થર ની ઉપર જમીનનું નિર્માણ થયું. હવે તમે વિચારો કે જમીનના કણો ઉડી ગયા, હવે શું બહાર આવશે અંદર? પથ્થર. એ પથ્થર ઉપર લીલી વનસ્પતિ ઉગી શકશે નહીં, એટલે એ જમીન બિન ઉપજાઉ થઈ જવાનું. એમાં કૃષિનો પાક લઈ શકાય. પ્રવૃત્તિ વાત બે એમાં 14-11 બંને તેમાં માટી ભરી, એક તેમાં રાઈ માર્ગ કે ડાંગરના રૂપમાં રૂપી દીધા, બીજી ટ્રેમાં ના રૂપી પછી. હવે બંને ટ્રેમાં પાણી છીટો જ્યાં સુધી વર્ષને રૂપાને વૃદ્ધિની ટ્રે કંપની આવે ત્યાં સુધી. બંને ટ્રેમ એક ખૂણે વાળો, બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી એક છીટો, પાણી બહાર તરફ નીકળી જાય. ટ્રેની બહાર નીકળતી માટીના પાંચ પ્રમાણનો અભ્યાસ કર્યો. જે ટ્રેમાં રૂપા રૂપ્યા છે એમાં રૂપા રૂપ્યા છે તેના કરતા રૂપા રૂપ્યા વગેરે ટ્રેમાંથી વધારે માટી નીકળે. હવે જમીનના પ્રમાણનો અભ્યાસ કર્યો તો તેમાં જેમાં રૂપા નથી રોક્યા તેમાં જમીનનું પ્રમાણ ઓછું થઈ ગયું અને પાણી ઉગેથી ઉમેરી જતી વધુ જમીન ગુમાવે. આથી કહી શકાય કે રૂપા દ્વારા જમીન ધોવાણ અટકે. શું કહ્યું ખબર પડી ગઈ ને? છોડવા. તમે સમજો કે આવી રીતે બે ટ્રે લીધી છે, બંનેમાં માટી નાખી, પછી આમાં એક ટ્રેમાં નાના નાના છોડવા રોકી નાખ્યા, આમાં નથી રોક્યા. હવે એ ટ્રેને બંનેને આમ ભાર ઉપર મૂકી અને ઉપરથી તમે પછી પાણી રેડો, પાણી રેડીને નીચે બીકરમાં પાણી ભરી એકઠું કરો અને તમે જુઓ તો કયા બીકરમાં જમીનના કણો વધારે જોવા મળશે, તો જેમાં રૂપા રૂપિયા નથી એમાં. એટલે એનો મતલબ એમ થયો કે જ્યાં આગળ રૂપા રૂપિયા છોડવા હતા એને જમીનને પકડી રાખી અને એને કારણે જમીન ધોવાણ થયું નહીં, અને જેમાં રૂપા રૂપિયા નતા એમાં પાણીને કારણે જમીનનું ધોવાણ થયું અને જમીનના માટીના કણો બધા નીચે બિગાડ્યા. એટલે જમીન ધીમે ધીમે જેમાં રોપા નથી એ જમીન ધીમે ધીમે ઓછી થઈ ગઈ અને રોપાવાળી જમીન ઓછી થઈ ગઈ. આથી સાબિત થાય છે કે વનસ્પતિ વૃક્ષો એ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. બોલે ખબર પડી ગઈ. ચલો ભૂમિ પર વનસ્પતિ આવવાનું શું અગત્યતા ધરાવે છે? આવરણ દૂર થાય શું થાય? જે અત્યારે આપણે કીધું એ ભૂમિ પર આવેલા વનસ્પતિ આવરણો પાણીને ભૂમિના સ્તરમાં ઉતરવાની મહત્વની ભૂમિકા ભજવે છે. વનસ્પતિના મૂળ જમીનના ધોવાણને અટકાવે છે. જો જે પાણી આવ્યું વરસાદ, હવે તમે સમજો કે સાચી જમીન ઉપર જાય અને જ્યાં વનસ્પતિ ઉગી એ જમીન ઉપર પાણી જાય, તો જે જમીન ઉપર વનસ્પતિ નથી એ શું કરે? પાણી આગળ ને આગળ જતું જશે અને એની જોડે નાના નાના કણો પણ લેતું જશે. જ્યારે જે જમીન ઉપર વનસ્પતિઓ છે ત્યાં આગળ પાણી જાય તો એ પાણી આગળ જવાને બદલે એ વનસ્પતિના અઢડા છે અથડાશે એટલે એ ત્યાં ત્યાં રહેશે અને ધીમે ધીમે જમીનની અંદર એ પાણી ઉતરતું જશે અને જમીનની અંદર પાણીનું પ્રમાણ વધતું જશે. અને એને કારણે બીજો ફાયદો શું થયો? પાણી આગળ લાગ્યું અને પાણી જમીનમાં ગયું અને જમીનનું ધોવાણ નાખ્યું. પાણી નથી આગળ ગયું, જમીન આગળ ક્યાં જવાના? નહીં જવાના. એટલે જમીન પણ વ્યવસ્થિત રહી, જમીનની અંદર પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહ્યું, જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહી. સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા હોવાથી વનસ્પતિ આવરણ દૂર થાય છે. હવે જંગલો નાશ થતો જાય છે, બે નુકસાન થાય. એક તો જમીનનું ધોવાણ થશે, બીજું નુકસાન શું થશે કે જંગલમાં બધા સજીવો બહુ રહે છે, અલગ અલગ પ્રકાર. આપણે અહીંયા જેટલા નથી રહેતા, એની વધારે ક્યાં રહે છે? જંગલો, વનસ્પતિ, સૂક્ષ્મ જીવો, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, મનુષ્યો, આદિવાસીઓ બધા ત્યાં રહે. એટલે વિવિધતા બહુ છે ત્યાં. અલગ અલગ પ્રકારની વનસ્પતિઓમાંથી અલગ અલગ પ્રકારના ઔષધો પણ મળે છે.
એ બધું જો નાશ થાય તો એ બધી વિવિધ કારણો પણ નાશ થઈ જાય. વનસ્પતિ વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિસ્તરના જમીનનું ધોવાણ થવાથી ભૂમિ બિન ઉપજાઉ થઈ જાય. વનસ્પતિ ના હોય તો જમીનનું ધોવાણ થતું હોય, જમીનનું ધોવાણ થશે એટલે પછી એ જમીન વનસ્પતિ ઉગવા માટે યોગ્ય રહેશે નહીં, એટલે ઉપજાઉ જમીન બિન ઉપજાઉ થઈ જાય છે. વનસ્પતિ આવરણ વગર પર્વત ગાળે પછી ધીમે ધીમે ખડકો બની જશે અને જ્યાં ખડકો ઉપર વનસ્પતિ ઉગી ના શકે અને એને કારણે ત્યારે પાછું ધોવાણ થતું રહે. ચલો ખબર પડી ગઈ ભૂમિ પર વનસ્પતિના આવરણનું મહત્વ શું છે સમજાવો. શું લખીશું આપણે? ભૂમિ પર વનસ્પતિઓના આવરણને લીધે વનસ્પતિના મૂળ જમીનમાં જમીનને જકડી રાખવાનું કામ કરે છે. સાથે સાથે જે પાણી કે પવન આવે એને કારણે પવન અને પાણી વનસ્પતિ હોવાને કારણે જમીનનું ધોવાણ કરતું નથી અને અટકાવી દે. ત્રીજો પોઈન્ટ કે વનસ્પતિ જે પાણી વનસ્પતિ વાળી જમીન પર આવે ત્યારે પાણી આગળ જવાના બદલે જમીનની અંદર સંગ્રહ થાય છે એને કારણે જમીનની અંદર પાણીનો જથ્થો પણ વધતો જાય છે. હવે હા ફળદ્રુપતા વધે. ત્રીજી વસ્તુ જંગલોનો નાશ થાય છે તો જંગલોમાં રહેલા સજીવોનો પણ નાશ થાય છે, જે વિવિધતા ઘટતી જાય છે અને એને પરિણામે સૂક્ષ્મ જીવો સજીવો એનું રહેઠાણ પણ ઓછું થતું જાય છે અને જંગલો નાશ થવાથી જે જમીન બની છે એ જમીન બિન ઉપજાઉ બનતી જાય છે. એમાં વનસ્પતિ કદી ફરીથી ઉગી શકતી નથી. પથ્થરો વધતા જાય છે, ઉચ્ચ પ્રદેશ પર્વતોનું નિર્માણ પણ વધતું જાય છે. ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે? આવી ગયો આપણે સૂર્ય પ્રકાશ પાણી લાઇકેન પવન વગેરે જેવા ઘટકોથી ભૂમિ પાણી લાઇકેન દ્વારા પથ્થરો પર તિરાડ પડે છે, તિરાડ મોટી થતી જાય છે અને ધીમે ધીમે એ નાના નાનામાં રૂપાંતરિત થાય છે. ક્ષરણને રોકવા ઓછું કરવા શું કરવું જોઈએ? તો પહેલું વનસ્પતિ ઉગાડવી જોઈએ, વૃક્ષારોપણ. બીજું ધાનની રોપણી કરવી જોઈએ. ત્રીજું ખેતરની ફરતે પાર બાંધવી જોઈએ. ચોથું પાણી નીકળવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. એની ઉપર જમીન બનાવી દેવી જોઈએ અને એમાં પછી નિર્માણ કરવું. એટલે આપણે ધાબો હોય ધાબો, એ ધાબામાં કુંડાઓ મૂકી દેવા, રોજ એને ખાતર સુધી પાણી આપવાનું. પરીક્ષા માટે મોસ્ટ થઈ જશે. 1000 એમાંથી 2 પ્રશ્નો આવશે. 2 મિનિટ વાંચી લો તો 35 પ્રશ્નો લઈને ચાલ મારે ભૂલ થઈ ગઈ છે. 10મા વાળો મેસેજ બી તમારો આવી ગયો હતો એવું થયું. એને એવું લખ્યું એસએસ ની એકદમ એવું મેં આટલી જગ્યાએ 8-9 દબાવવામાં 8 હતો દબાઈ ગયો. આપણે પિક્સલ બહુ માધુર ફોન ચાલી છે માધુરી આવે. આજે મારે આ લોકોને વિજ્ઞાન હતું એટલે માધુર ના એ બી પર્યાવરણનું પાઠ કરે છે.
ચલો હવે આપણે ભૂજીય ગાઈડ મારીશું એટલે બેવા ભૂજીય રાસાયણિક ચક્ર હવેનો પાઠ જે છે પરીક્ષક સી એક અધ્યાય એક ટકા પરીક્ષામાં હવેના બધા પ્રશ્નોમાં ચાર ગુણ એક પ્રશ્ન એક ચક્ર તો આવવાનું છે એટલે ધ્યાનથી સમજો આજે હું આ ભૂજીય રાસાયણિક પણ જળ ચક્ર ભણાવું નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્ર કાલે ऑक्सीजन प्रक्रमण काल अरे ग्रीन हाउस असर ले लीजिए आप नो ऑक्सीजन स्तर ले लीजिए कौन चक्र काले है ले लियो चल भूजैव रासायनिक चक्र है उच्च जैव कह रहा भूजैव रासायनिक चक्र शु नाम है भू भू जैव रासायनिक चक्र चार शब्द अलग भू भू એટલે जमीन એટલે કે પર્યાવરણ भू એટલે શું ભણવાનું જમીન અથવા પર્યાવરણ જૈવ जैविक घटक सदियों रासायनिक पोषक तत्व तत्व रासायनिक चक्र गोल गोल भरिया भू जैव रासायनिक चक्र पर्यावरण अने जैविक घटक वच्चे सदियों वच्चे पोषक तत्व अथवा रासायनिक तत्व नी जे आपले थाय छे ए चक्र ने भू जैव रासायनिक चक्र कहेवामां आवे छे शुं बोलो खबर पड़ी गई सजीव पर्यावरण आपले आपले नो चक्र चक्र खाली आपको चक्र खाली लो ये चक्र नहीं चक्र का मतलब तो आने आने आप ही आने पास हूँ आने आप ही लाखों चक्कर चाले मैंने चक्र तो बोलो खबर पड़ी लाइन पे रखे लगे पर्यावरण मैंने सदियों बच्चे पोषक तत्वों अथवा जरूरी रासायनिक तत्वों ने जे आपले थाई तेरा दिन बनता चक्र है भू जल रासायनिक चक्र कहवामा आवेली बाष्पीभवन जल चक्र जेटलू पानी वपराय नदी तळाव सरोवर दरियो वगैरे जल स्त्रोत पर सूर्य की गर्मी पड़े स्तर पानी बाष्पीभवन बाष्पीभवन पानी वातावरण सपाटीय जल હવે આખો જવાબ આપણું જે બોલે છે ને એ આપણે ખાલી એની વ્યાખ્યા બોલે હવે આખો જવાબ સપાટીય જળ સૂર્ય ઉષ્માથી બાષ્પીભવન પામી બાષ્પમાં ફેરવાય સપાટીય જળ એટલે પૃથ્વીની સપાટી પર જ્યાં પાણી પડ્યું છે એની પર સૂર્યના કિરણો પડવાથી એનું બાષ્પીભવન થઈને બાષ્પ બને અને બાષ્પ વાતાવરણમાં ઉપર જાય છે બાષ્પ સર્જનની ક્રિયા દ્વારા देन से नहीं सवा बारे सवा बारे ही दे
બે આવી જતી હોય છે. બાષ્પો સર્જન દ્વારા પાણી બાષ્પ રૂપે ઘુમાય. આ બાષ્પો આત્મથી ઠંડી પડી સંગ્રહ દ્વારા વરસાદ દ્વારા ભીમ સ્વરૂપે પૃથ્વી પર પાણી પાછું આવે છે. વરસાદ સ્વરૂપે આવતો પાણીનો કેટલો ભાગ કાઢો ભૂમિમાં શોષાઈ જાય જે ભૂગર્ભીય જળ તરીકે ઓળખાય. ભૂમિય જળ ઝરણા દ્વારા સપાટી પર આવે. ભૂમિય જળ પાછું ઝરણા દ્વારા સપાટી પર આવે. વરસાદ રૂપે આવતા પાણીનો કેટલો ભાગ જળાશય નદી કુવા વગેરેમાં આપણા રોજિંદા ઉપયોગ માટે લેવામાં આવે છે. વનસ્પતિઓ મૂળ દ્વારા ભૂમિય જળનું શોષણ કરે. અન્ય સજીવો જીવ જંતુઓ સરસ પ્રાણી વિવિધ ક્રિયામાં પાણીનો ઉપયોગ કરે. જો ચિત્ર જોઈએ બહુ ખબર પડી જશે. જોજો સપાટી જળ દેખાય છે. એ સપાટી જળ ઉપર શું પડ્યું? સૂર્યના કિરણ. એટલે શું થયું? બાષ્પીભવન. એટલે વાદળ બંધાયા. એ વાદળ એ બાષ્પો એટલે અહીંયા લખીએ પાણીની બાષ્પો. એ પાણીની બાષ્પો ઉપર ગઈ. ઉપર ગઈ વાદળો બંધાયા, ઠંડી પડી. અને પછી નીચે બધા એરા આપ્યા છે એટલે વરસાદ પડ્યો. એ વરસાદ પડ્યો એ બધું પાણી ક્યાં ગયું? જમીનમાં ગયું. જમીનમાં પાછું પાણી ક્યાં આવી ગયું? સપાટી. ખબર પડી ગઈ કે ના ખબર પડી? લખવાનું પહેલો પોઈન્ટ. સપાટી જળ પર બાષ્પો સર્જનની ક્રિયા દ્વારા પાણીની બાષ્પો બને. એ પાણીની બાષ્પ વાતાવરણમાં ઉપર જાય. એ પાણીની બાષ્પ ગરમ હવામાં જાય એટલે એ પાણીની બાષ્પ વધારે વધારે ઉપર ઉપર જતી જાય. જેમ જેમ ઉપર જાય તેમ બાષ્પ ઠંડી પડી જાય. ઠંડી બાષ્પ ઠંડી બાષ્પ પાણીના કુંડમાં ફેરવાય. પછી ઉપરના વાતાવરણમાં રહેલા ધૂળના ધુમ્મસના કે અન્ય રચકણો એ પાણીના ધૂળને એકત્ર કરે છે અને વાદળો બાદ જાય. અને વાદળોની અંદર જયારે પાણીના ધૂળનું વજન વધી જાય ત્યારે વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે. આ રીતે વરસાદ રૂપે પાણી પૃથ્વીની સપાટી ઉપર આવે અને પૃથ્વીની સપાટી પર એ પાણી આવે છે એ પાછું જલીય સપાટી ઉપર ભેગું થાય. નદી તળાવ સરોવર વગેરેમાં ભેગું થાય અને એ નદી તળાવ નદી પછી દરિયામાં જાય. દરિયામાં પાણી પાછું આવે. કેટલું પાણી જમીનમાં વરસાદ આવતું કેટલું પાણી જમીનમાં પણ શોષી જાય જે ભૂગર્ભીય જળ તરીકે જમીનની અંદર. આ ભૂગર્ભીય જળનો ઉપયોગ વનસ્પતિના મૂળ કરે છે અથવા કેટલીક જલીય વનસ્પતિ પણ કરે છે. જમીન પર ઉગતી વનસ્પતિ પણ કરે છે અને એ સિવાય જીવજંતુ પણ આ પાણીનો ઉપયોગ કરે છે. એમાંથી પાણી પાછું ઝરણા સ્વરૂપે પાછું ગરમ પાણીના ઝરા જમીનમાંથી ઉછળીને બહાર નીકળે. એ પાણી ઝરા સ્વરૂપે જમીનમાંથી અને એ જલીય સપાટી પાછું બાષ્પ સ્વરૂપે આ રીતે વાતાવરણમાં પાણી પૃથ્વી પર પાણીનો ધક્કો જળવાઈ રહે. જળ તત્વ સતત ચાલ્યા કરે. શું બોલે? ખબર પડી? ચલો પહેલો પોઈન્ટ એને પૂછે નહીં મજા આવે. જલીય સપાટી શું થાય? જલીય સપાટી કિરણ પડે આજે એનું બાષ્પ સર્જન ની ક્રિયા. જમીન પર આવે. જમીન પર આવતું આ વરસાદ રૂપે પાણી નદી તળાવ સરોવરમાં જાય. નદી છે તે દરિયામાં ભેગું થાય. પાણી ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે. દ્રાવક છે. પાણી જ્યાં જ્યાંથી પસાર થાય છે અમે એક ફાયદો સમજો કે અહીંયા વરસાદ પડ્યો આ જમીન પર પાણી આવ્યું નીચે. હવે જમીન ઉપર કણો છે માટીના કણો. એ માટીના કણો ઉપરના ભાગમાં ધારો કે કોઈ ખનિજ તત્વ. તે ખનિજ તત્વ પસાર થતા પાણીમાં શું થશે? ઓગળી જાય. એટલે ખનિજ તત્વ એક જગ્યાએ બીજે જગ્યાએ પાણીના સ્વરૂપમાં પણ આગળ વધે છે. આ રીતે નદીના વહેતા પાણી દ્વારા ઘણા પોષક દ્રવ્યો સપાટી ઉપરથી દરિયા કે સમુદ્રમાં જાય. નદી પછી ક્યાં ભેગી થાય? દરિયા. દરિયામાં એ નદીનું પાણી ગયું તો નદીના પાણીમાં પાછું પોષક તત્વ હતા, ખનિજ તત્વ હતા, એ બધું દરિયાની અંદર ભેગું થયું. દરિયાઈ સજીવો આ પોષક તત્વનો ઉપયોગ કરીને પોતાનું જીવન ગુજારે છે. આ રીતે દરિયાઈ સજીવો પણ પોતાના જળચક્ર દ્વારા પોતાનું જીવન ગુજારી શકે છે. આવડશે ભાઈ? એ નહીં આવડે? ચલો આપણું જળચક્ર કરી.
જલીય સપાટી પરથી પહેલા વ્યાખ્યા લખું જલીય સપાટી પરથી પાણી બાષ્પીભવન દ્વારા વાતાવરણમાં જઈ વાતાવરણમાં વરસાદ વાદળો બને વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવે આ રીતે પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે જેને જળ ચક્ર કહેવામાં આવે છે હવે ડિટેલ ચાલો જલીય સપાટી ઉપર સૌર કિરણો પડે છે આથી બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા પાણીની બાષ્પ બને છે આ પાણીની બાષ્પ વાતાવરણમાં જાય છે કે જેમ જેમ ઉપર જતી જાય તેમ ઠંડી પડતી જાય છે પાણીના બુરાડા ઉભા પામે છે નદી તળાવ સરોવર માં આવે નદી દરિયામાં જાય છે નદી વરસાદનું પાણી દરિયામાં ભૂલી એકઠું થાય નવ પોઈન્ટ કેટલું પાણી જમીન ની અંદર પણ સંગ્રહ પામે જે ભૂમિય જળ તરીકે ઓળખાય આ ભૂમિય જળ નો ઉપયોગ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કરે છે સાથે સાથે ભૂમિમાં રહેતા સજીવો પણ આ પાણીનો ઉપયોગ કરે છે ત્રીજો પોઈન્ટ કે આ પાણી જળ સ્વરૂપે પણ પૃથ્વી પર પાછું આવે છે ચોથો પોઈન્ટ કે આ જે પાણી જે વરસાદનું પાણી એ જ્યારે જમીનની સપાટી પર પડે ત્યારે તેમાં કેટલાક તત્વો પણ ઓગળી જાય ખરી તત્વયુક્ત પાણી એ નદીમાંથી દરિયામાં જાય દરિયામાં ખનિજ તત્વયુક્ત પાણી બધું એકઠું થાય અને દરિયાઈ સજીવો આ પાણીમાં રહેલા ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનું જીવન ગુજારી શકે છે આ રીતે જળ ચક્ર સતત ચાલ્યા કરે પ્રશ્ન 39 લઈ લઈએ હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ ચલો ગ્રીન હાઉસ અસર કોને કહેવાય ગ્રીન હાઉસ એટલે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા માટે તૈયાર કરાતા ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી રાખવા માટે કરવા તૈયાર કરાતા કાચની બંધ આવરણો ગ્રીન હાઉસ એટલે એવો વિસ્તાર કે જ્યાં આગળ ગરમી બહુ છે એને ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહે એવા વિસ્તારમાં વનસ્પતિ પોતાનું જીવન ગુજારી શકતી નથી તે લોકો ત્યાંના ખેડૂતો આવું મકાન બનાવે કાચનું અને એની અંદર વનસ્પતિનો ઉગાડે ગ્રીન હાઉસ ઉષ્મા મેળવી લેવામાં ઠંડક બહુ ગરમી હોય તો ઠંડી ત્યાં ઠંડી બહુ હોય તો એવા વાતાવરણમાં ગરમી મેળવવા માટે વનસ્પતિઓને કાચના ઘરમાં રાખવામાં આવે છે એ કાચના ઘરને ગ્રીન હાઉસ કહેવાય છે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય તો કેટલાક વાયુઓ દાખલા તરીકે CO પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં ધકેલી રહ્યો ગમે તમે આ ઉદાહરણમાં સમજાવ્યું અત્યારે આપણે આટલા આઠ ગણ બેઠા છીએ નવ ગણા તો એની જગ્યા 50 જણીએ બેસા અત્યારે ગરમી લાગે નથી 50 જણ બેસા ગરમી ભેગી કરવાનું કામ અત્યારે ઓછો CO2 છે એટલે આપણને ગરમી ઓછી લાગે 50 જણો CO2 અહીંયા ભેગો થાય તો 50 જણો CO2 એ એટલો બધો થઈ ગયો કે આજુબાજુ બહુ ગરમી રહી જાય એટલે અહીંયા વાતાવરણમાં ગરમી ફેલાતી નહીં એટલે હવા ગરમ થઈ તાપમાન વધી અને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે બોલો ખબર પડી આ પ્રકારના વાયુઓ પૃથ્વીના વાતાવરણમાંથી વાતાવરણમાં વધારો સમગ્ર પૃથ્વીના સરેરાશ તાપમાનને વધારે એટલે CO2 પ્રમાણ વધી જાય એટલે ગરમી વધી જાય ગરમી વધી જાય એટલે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી જાય પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી જાય એટલે બહુ ખરાબ અસરો થાય કઈ અસર થાય નીચે જુઓ વૈશ્વિક ઉષ્મીકરણના પરિણામ આકરો ઉનાળો ભયંકર ગરમી લાગશે ધ્રુવ પ્રદેશ પર બરફ પીગળી જવો દરિયાએ પાણી બરફ પીગળે તો બધું બરફ ધ્રુવ પ્રદેશ પરથી ઉતરતું પાણી નીચે આવે અને બધું દરિયામાં દરિયાની સપાટી ઊંચી આવે દરિયામાં ફૂટ આવે દરિયા કિનારાનો વિસ્તાર નાશ પામે આબોહવાની પરિસ્થિતિમાં બદલાવ આવે આવું કેમ થાય છે ગ્રીન હાઉસ અસર કેમ થાય છે તો વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુ જો ઉપરથી ભણે ને ગ્રીન હાઉસ એ જરૂરી હતું એટલે બનાવ્યું પણ આપણા વાતાવરણમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ ચાલુ જ છે કેમ થાય છે તો આપણા વાતાવરણમાં CO2 પ્રમાણ વધારે છે મિથેનનું પ્રમાણ વધારે થાય CFCનું પ્રમાણ વધારે થાય આ બધા વાયુનું પ્રમાણ વધી જાય તો વાતાવરણમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે
આપણે વાયુ વધે ક્યાં થી આપણા વેહિકલો માં આ એસી માં ફ્રીજ માં આમાંથી ગરમ હવા બહાર નીકળશે એની અંદર સીએફસી નામનો વાયુ છે આપણે વાયુ વાતાવરણમાં જશે વાતાવરણમાં ગરમી પેદા કરશે અને એક ગ્રીન હાઉસ અસર લાવશે અને ગ્રીન હાઉસ અસર લાવશે એટલે બધી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ કયા વાયુઓ છે તો CO2 મિથેન N2O અને CFC ક્લોરો કાર્બન બોલ પડી ગઈ આપણે છે આટલે સુધી બે વાર લખવાનું કેટલા પ્રશ્ન 36 સુધી અને પછી 39 માં આ પણ લખવાનું આવે નહીં લખ્યો તે સવાલી નું કરે આ 2.5 પણ લખવાનું બહુ કામ નું એ પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાય મૂકી દો